ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે પોતાની ઉમેદવારી ફોર્મ ગાંધીનગર ખાતે ભરશે, જે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. વડોદરા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રદેશ મહામંત્રી શબ્દસદન બ્રહ્મભટ્ટે આયોજન અંગે વિગતો આપી હતી અને ઐતિહાસિક રેલી યોજી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે તેમ તેઓએ જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહ ગાંધીનગર લોકસભાથી પોતાનું નામાંકન ભરવાના છે. તેમની સાથે કેન્દ્રમાંથી પણ આદરણીય રાજનાથસિંહજી, આદરણીય પ્રકાશસિંહ બાદલ એવા કેન્દ્રીય નેતાઓ પણ ઉપસ્થિત હશે, સાથે સાથે ગુજરાતના લગભગ તમામ નેતાઓ, મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી, પ્રદેશ અધ્યક્ષશ્રી અને આખી પ્રદેશની ટીમ ત્યાં ઉપસ્થિત રહેશે. પદયાત્રા દ્વારા લગભગ 4 કિલોમીટરની આસપાસની પદયાત્રા દ્વારા સરદાર પટેલના બાવળાથી શરૂ કરીને આ ફોર્મ ભરવાનો કાર્યક્રમ થશે. મને એવું લાગે છે કે અત્યાર સુધીના ભૂતકાળમાં ક્યારેય પણ કોઈ પણ પોલિટિકલ પાર્ટીના નેતાએ નામાંકન ભરવા માટે જે રેલી કરી હશે, કદાચ આમાં આ આવતીકાલે અમિતભાઈનો જે કાર્યક્રમ છે, અમિતભાઈનું નામાંકન ભરવાનો જે કાર્યક્રમ છે, એ કદાચ ઐતિહાસિક હશે એવું કહેવામાં સહેજય અતિશયોક્તિ હું નથી જોતો. આપના માધ્યમથી કાર્યકર્તાઓને પણ આહ્વાન કરીએ છીએ કે આવતીકાલે જે અમિતભાઈ ફોર્મ ભરવાના છે એમાં કાર્યકર્તાઓ પણ જોડાય. ગુજરાતનું આખું નેતૃત્વ અને સાથે સાથે કેન્દ્રની નેતાગીરી પણ અમિતભાઈને ફોર્મ ભરવાના કાર્યક્રમમાં જોડાવાના છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.